બાળકો, આસપાસમાં આપણે પાઠ 2 કાનથી કાનનો અભ્યાસ કરીએ છીએ, જેમાં તમે કાન વિશે થોડી માહિતી મેળવી. તમે એ જોયું કે કેટલાક પ્રાણીઓના કાન બહારથી દેખાય છે તો કેટલાક પ્રાણીઓના કાન બહારથી દેખાતા નથી. તમે એ પણ જોયું કે પ્રાણીઓને આપણે માત્ર કાનની મદદથી પણ ઓળખી શકીએ છીએ. હવે આપણે પ્રાણીઓની ચામડી વિશે થોડું શીખીએ. કેવી રીતે મનુષ્યના શરીર પરની ચામડી એક જ સરખી હોય છે? હા, કલરમાં ફરક હોય છે, જેમ કે કોઈની ચામડી કાળી હોય છે, કોઈની સફેદ હોય છે, તો કોઈની ઘઉંવર્ણા કલરની હોય છે. પ્રાણીઓમાં પણ ચામડીના અલગ અલગ કલર તો હોય જ છે, તેની સાથે સાથે તેમની ભાતમાં પણ જેમ કે ડિઝાઇન પણ અલગ અલગ હોય છે. કોઈક પ્રાણીની ચામડી પર ટપકા ટપકા જોવા મળે છે, તો કોઈક પ્રાણીની ચામડી પર લીટા જોવા મળે છે, જ્યારે કોઈક પ્રાણીની ચામડી પર કોઈ પણ પ્રકારની ડિઝાઇન જોવા મળતી નથી. જેમ કે ખિસકોલી, વાઘ, ઝેબ્રા આ બધા પ્રાણીઓના શરીરના ચામડી પર તમને પટ્ટા જોવા મળશે, પરંતુ તેનો કલર અલગ હોય છે. તેવી જ રીતે દીપડો છે, હરણ છે, આ પ્રાણીઓમાં તમને ઉપર ટપકા જોવા મળશે, પરંતુ તેમાં પણ તેનો કલર અલગ હોય છે. આમ જેમ આપણે માત્ર કાન જોઈને જ પ્રાણીઓની ઓળખાણ કરી શકીએ, તેવી જ રીતે માત્ર ચામડી જોઈને પણ તેને ઓળખી શકીએ છીએ. તો હવે તમારે અહીં આપેલા પ્રાણીઓને તેમની સાચી ચામડી સાથે જોડવાના છે અને દરેક પ્રાણીની ચામડીમાં જેવી ડિઝાઇન છે તેવી જ ડિઝાઇન તમારે તે પ્રાણીના શરીર પર દોરવાની છે. અહીં આપેલા ચિત્રમાં તમને પ્રાણીઓની અંદર ચામડી દેખાતી નથી, તેમની બધાની ચામડી બહાર આપેલી છે, તો તમે માત્ર ચામડીની મદદથી તે પ્રાણીની ઓળખાણ આપી શકશો, બરાબર ને? અને તે પ્રાણીઓની અંદર તેમની સાચી ચામડી પણ દોરવાની છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે પ્રાણીઓના શરીર પર આ જે ડિઝાઇન દેખાય છે તેનું કારણ શું હશે? તેનું કારણ છે કે પ્રાણીઓના શરીરની ચામડી ઉપર વાળ આવેલા હોય છે અને આ વાળના કારણે જ અલગ અલગ કલરની ડિઝાઇન દેખાય છે. ચામડીનો કલર નથી હોતો, તે ખરેખર હોય છે વાળનો કલર, અને તેના લીધે આપણે ડિઝાઇન જોઈ શકીએ છીએ. હવે તમે એક એવું પ્રાણી કહી શકશો કે જેના શરીર પર ડિઝાઇન જ નથી હોતી, એટલે કે વાળ જ નથી હોતા? ખબર છે કોઈને? ગરોળી જોઈ છે બધાએ? ગરોળીના શરીર પર વાળ હોય છે? નથી હોતા, એટલા માટે તેના શરીર પર ડિઝાઇન પણ હોતી નથી. આમ પ્રાણીઓના શરીર પરની જે ડિઝાઇન દેખાય છે તે ખરેખર કોના કારણે હોય છે? તેના શરીરના ચામડી પર રહેલા વાળને કારણે. જુઓ, અહીં જોઈએ આપણે જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળને કારણે હોય છે. તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર જો વાળ જ ના હોય તો તે કેવા લાગે? કોઈ ભાત કે રંગ હોય નહીં. જોઈ છે ને બધાએ ગરોળી, તેમાં કંઈ ડિઝાઇન હોય છે? નથી હોતી. બધા પ્રાણીઓમાં જે ડિઝાઇન હોય છે તે માત્ર તેના વાળને કારણે જ હોય છે. અત્યાર સુધી આપણે પ્રાણીઓના કાન અને ચામડી વિશે વાત કરી. હવે થોડા આગળ વધીએ અને હવે જોઈએ કે કયું પ્રાણી બચ્ચા આપે અને કયું પ્રાણી ઈંડા આપે. કહી શકશો તમે, શું બધા જ પ્રાણી એક સરખા હોય છે, બધા જ ઈંડા આપે છે, અથવા બધા જ બચ્ચા આપે છે? નથી ખબર ને? તો ચાલો હવે તેનો અભ્યાસ કરીએ. જે પ્રાણીના કાન બહારથી દેખાય છે અને જે પ્રાણીના શરીર પર વાળ પણ હોય છે તેવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જેમ કે ગાય, ભેંસ, કૂતરો, ઘોડો, વાઘ, દીપડો, ચિત્તો વગેરે. અને જે પ્રાણીઓના કાનની જગ્યાએ મીંડા હોય છે અને વાળ હોતા નથી તેવા પ્રાણીઓ ઈંડા મૂકે છે. જેમ કે સાપ, અજગર, ચકલી, બતક, પોપટ, ભોલો, હંસ, ગરોળી વગેરે. અને આવા જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેમના શરીર પર વાળની જગ્યાએ કાં તો પીછા જોવા મળે છે, કાં તો પીંગડા જોવા મળે છે. હજુ વધારે વાત કરીએ તો જે પ્રાણી પેટે સરકીને ચાલે છે તે ઈંડા મૂકે છે. જેમ કે કાંચીડો, ગરોળી, સાપ,
વગેરે। અને જે પ્રાણી સસ્તન પ્રાણી છે એટલે કે આંચળ ધરાવે છે તે પ્રાણી બચ્ચાને જન્મ આપે છે, જેમ કે મનુષ્ય, બિલાડી, કૂતરો, સિંહ વગેરે। તો બાળકો સમજાયું ને કે કયા પ્રાણી ઈંડા મૂકે છે, જ્યારે કયા પ્રાણી બચ્ચાને જન્મ આપે છે। એવા પ્રાણી કે જેમને કાન નથી હોતા, કાનની જગ્યાએ મીંડા હોય છે, વાળ નથી હોતા અથવા તો પેટે સરકીને ચાલે છે, તેવા પ્રાણી ઈંડા મૂકે છે। જ્યારે જેમને વાળ હોય છે, બહારથી કાન દેખાય તેવા હોય છે અને સસ્તન વર્ગના પ્રાણી હોય છે તેવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે। તો હવે તમને કોઈ પણ પ્રાણી કહે તો તમે કહી શકો છો કે તે પ્રાણી ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે। અહીં જે પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તેમના નામ લાલ કોષ્ટકમાં લખવાના છે અને ઈંડા મૂકે છે તેમના નામ લીલા કોષ્ટકમાં લખવાના છે। તો અહીં તમે શું નોંધ કરી, જે પ્રાણીઓના કાન જોઈ શકાય, તેમના શરીર પર વાળ છે, આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે। જે પ્રાણીઓને બહારની બાજુ કાન ના હોય, તેમના શરીર પર વાળ ન હોય, તે પ્રાણીઓ ઈંડા મૂકે છે। હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે તમારું ગમતું પક્ષી કયું છે? મોટા ભાગે બધાનો જવાબ હશે મોર, કારણ કે તે કેટલું સરસ દેખાય છે, તેના પીછાનો રંગ કેટલો સરસ હોય છે, કલરે કલરના પીછા હોય છે। તો હવે આપણે થોડી મોર વિશે વાત કરીએ। મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, જાણો છો ને બધા। રંગીન પીછાઓ નર મોરમાં જોવા મળે છે, જે માદા મોર છે તેને આપણે ઢેલ કહીએ છીએ। નાચતો મોર જોયો છે ને બધાએ, કેવો સરસ મજાનો લાગે છે અને કેવા એના પીછા ફેલાવે છે। ક્યારે નાચે છે મોર? જ્યારે ચોમાસું હોય છે, વરસાદ પડતો હોય છે અને સરસ મજાનું વાતાવરણ હોય છે ત્યારે મોર પણ ખુશ થઈને તેના પીછા ફેલાવે છે અને ધ્રુજતા હોય તેવી રીતે કરે છે। તેને શું કહીએ છીએ આપણે? મોરે કડા કરી દેવું કહીએ છીએ। અને મોરના માથા પર આ રીતે હોય છે તેને શું કહેવાય છે? તેને કલગી કહેવાય છે। ત્યાર પછી તમે બધા બીજા પક્ષીઓ છે તેમને તો આકાશમાં ઉડતા જોયા હશે, પરંતુ મોરને આકાશમાં ઉડતો આપણે જોયો નથી। શા માટે? કારણ કે મોરના શરીરનું જે વજન હોય છે તે ખૂબ જ વધારે હોય છે, તેના લીધે તે આકાશમાં વધારે પડતું ઉડી શકતો નથી। મોટા ભાગે મોર ખોરાક શોધવાનું કામ સવારમાં અને રાતે સંધ્યાકાળે કરે છે। બપોરના સમયે તો કોઈ ઝાડની છાયા નીચે બેસી અને આરામ કરે છે। ખોરાકમાં મોર અનાજના દાણા, જીવડા અને નાના નાના સરીસૃપ લે છે। મોર એટલું સરસ દેખાય છે કે તે આપણા દેવી દેવતાઓને પણ ખૂબ જ ગમે છે। તમે ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં જોયેલું છે ને, મોરના પીછાઓ હોય છે, કેવા સરસ લાગે છે। અને શિવજીના પુત્ર કાર્તિકેય છે તેમનું વાહન પણ શું છે? મોર છે। તો આવી રીતે મોર ઘણા દેવી દેવતાઓનું વાહન પણ છે। આગળ આ પક્ષીને જુઓ, તેનું નામ લખો। શું તમે જાણો છો આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે? હવે તો બધાએ મોર વિશે માહિતી મેળવી લીધી ને, બધાને ખબર છે ને કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। એ ક્યાં રહે છે? મોટા ભાગે મોર વનવગડા અને આપણી આજુબાજુના વિસ્તારમાં રહે છે। આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી। આવું શા માટે થયું હશે? કહો જોઈએ બાળકો, પહેલાં તો મોર જોવા મળતા હતા, પરંતુ હમણાં થોડા સમયથી મોર આપણને આજુબાજુના આંગણાઓમાં કે આજુબાજુના વિસ્તારોમાં જોવા મળતા નથી અથવા તો ખૂબ જ ઓછા જોવા મળે છે। તો આવું થવાનું કારણ શું હશે તે તમારે તમારા મોટા ભાઈ બહેન અથવા તો મમ્મી પપ્પા સાથે ચર્ચા કરવાની છે। અને જ્યારે આપણે સ્કૂલમાં મળીશું ત્યારે તમારે મને પણ કહેવાનું છે। આજે આપણે પ્રાણીઓની ચામડી વિશે અભ્યાસ કર્યો, કયું પ્રાણી ઈંડા મૂકે છે અને કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તેના વિશે શીખ્યા, અને મોર વિશે થોડો અભ્યાસ કર્યો। આજે હોમવર્કમાં તમારે 5 ઈંડા આપતા પ્રાણીઓના નામ,
5 બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓના નામ લખવાના છે અને મોર વિશે 5 વાક્યો લખવાના છે. આવજો.